नमस्कार, स्वागत छे आपનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના વતનમાં સામાજિક સમરસતાનું સંમેલન યોજાયું। ભારતીય જનતા પાર્ટી દાહોદ દ્વારા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાનો સામાજિક સમરસતા સંમેલનનું આયોજન દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા તેમના વતન દાસા ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ઝંઝરકા ગાદીના મહંત શંભુપ્રસાદ, એસસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા, પ્રદ્યુમ્ન વાજા, પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર સહિતના નેતાઓ અને હોદ્દેદારો તેમજ સમગ્ર દાહોદ જિલ્લામાંથી એસસી મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। ભાઈ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનશ્રીના 8 વર્ષ ગુડ ગવર્નર તરીકેના ભાગરૂપે અનેક કાર્યક્રમ યોજાઈ રહી છે। એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લામાં સામાજિક સમરસતા ना कार्यक्रम बहु भव्यती भव्य रीते उजवाई रो है। मोटी संख्या में कार्यकर्ताओं अनुसूचित जाति मोर्चा द्वारा कार्यक्रम उजवाया तो कार्यक्रम में मुख्य मेहमान तरीके धांधरका गादीपति शंभुनाथ जी महाराज उपस्थित रहा था। जिला मुख्य लोग उपस्थित बहुत भव्य रीते कार्यक्रम उजवाई रो। ઉપસ્થિત મહાનુભાવોએ સંબોધનમાં જણાવ્યું હતું કે આ સંમેલનથી ચૂંટણીની શરૂઆત થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર કાર્ય કરવામાં આવે છે, દરેક સમાજ સાથે મળીને કામ કરે। આ સંમેલનનો હેતુ એ હતો કે પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક સમરસતાની ભૂમિકા સમજે અને આ મામલે લોકોમાં જાગૃતિ લાવી અને સમાજમાં સદભાવના માટેની જાગૃતિ લાવે। આજના દિવસે દાહોદ લોકસભાના દાસા ગામે આદરણીય જસવંતસિંહ ભાભોર સાહેબના નિવાસસ્થાન પર એક નવતર પ્રયોગના રૂપમાં ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પરિવારનું એક સુંદર સંમેલન સમરસતાના વિષયને લઈ અને આજે અહીં પૂરું કરવામાં આવ્યું છે। આખાએ જિલ્લામાંથી આવેલા નેતૃત્વના માધ્યમથી સમરસ સમાજની સંકલ્પનાને સાકાર કરવા માટે આખોએ જિલ્લો કટિબદ્ધ બને એ પ્રકારના સંકલ્પ સાથે આજનું આ સંમેલન અત્રે અહીં પૂર્ણ કરવામાં આવે છે અને એ બાબતે આદરણીય જસવંતસિંહ ભાંભોર સાહેબ સાંસદ શ્રી દાહોદ એમને હું અભિનંદન પાઠવું છું કે આવો નવતર પ્રયોગ કરી અને એમણે સમાજને અને પાર્ટીને બધાને એક સારી દિશાનું દર્શન કરાવ્યું છે।